હાય ફ્રેન્ડ્સ નોલેજ વિથ કરમનું આપણું સ્વાગત છે તો કેમ છો ફ્રેન્ડ્સ બધા મજામાં તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરશું ગુજરાતી સાહિત્ય જે ક્લાસ થ્રીની એક્ઝામ જે ફ્રેન્ડ્સ દેવાના છે તેના માટે તો ગુજરાતી સાહિત્ય કરવું જ પડે છે નકર તમે મેરિટમાં આવશો જ નહીં ફ્રેન્ડ્સ કેમ ગુજરાતી સાહિત્યનું પચીસથી ત્રીસ માર્ગનું પૂછાય છે આથી એના આ વિડીયોની અંદર ત્રીસ ક્વેશ્ચન હું લઈશ જે પ્રિવિયસ એક્ઝામની અંદર પૂછાયેલા ક્વેશ્ચન તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન જે આ હેડિંગ આપેલું છે ને એ તમારે જે કઈ એક્ઝામમાં પૂછાયેલા છે એ એનું હેડિંગ છે જેમ કે સચિવાલય સિનિયર ક્લાર્કની અંદર આ પૂછાયેલા છે બે હજાર સત્તરમાં જે લેવાયેલી હતી તે તો ફ્રેન્ડ્સ પ્લીઝ આ વિડીયો પૂરો જોજો આથી મને ખબર પડશે કે તમે મને સપોર્ટ કરશો તો આગળ પણ હું જે આ પ્રીવિયસ એક્ઝામના જે પૂછાયેલા ક્વેશ્ચનના વિડીયો ચાલુ રાખીશ અને તમારે કયા વિષયના ક્વેશ્ચન જોઈએ છે કે જે પ્રિવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે તે મને વિષય કોમેન્ટ બોક્સમાં લખો કે તમારે કયા એક્ઝ પ્રિવિયસ એક્ઝામના પ્રશ્નો જોઈએ છે તો પ્લીઝ મને કોમેન્ટ કરો તો મને ખબર પડશે કે તમારે કયા વિષયના જોઈએ છે જેમ કે ભારત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે પછી ભારતનું બંધારણ છે એનું પણ મૂકું છું પછી ગુજરાતનો ઇતિહાસ છે કેના તમારે જોઈએ છે પ્રશ્ન જે પ્રિયસ એક્ઝામમાં પૂછાયેલા છે તે અને પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નવા ફ્રેન્ડ્સ હોય તે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે પ્રશ્ન નંબર પહેલો કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે એટલે કે આ નર્મદા પરિક્રમા નર્મદા મૈયાની આ પુસ્તક કેનું છે તો એમાં આવશે અમૃતલાલ વેગઢ શું આવશે અમૃતલાલ વેગઢ આવશે સી જવાબ નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો જોડકો તો એમાં જવાબ આવશે એ એટલે કે જો પ્રેમાનંદ એની એની સામે આવશે રણયજ્ઞ સામની સામે આવશે બરાશ કસ્તુરી કવિ દલપતરામની સામે આવશે ભૂત નિબંધ અને ગોવર્ધરાઠની સામે આવશે સાક્ષર જીવન આ બધા આપણે યાદ રાખવા જરૂરી છે અને જે જે આવનારી એક્ઝામમાં જે ટ્વિસ્ટ કરીને પૂછી શકે તો પણ આપણે કોઈ તકલીફ ના પડે આન્સર સિલેક્ટ કરતા કયા સાહિત્યકારે ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત કરી છે પણ પાછો પદનો અસ્વીકાર કર્યો ટૂંકમાં ક્વેશ્ચન કહેવા માગે એ છે કે રામ સુવર્ણચંદ્રકની અસ્વીકાર કોણે કર્યો તો જવાબ આવશે ગોરી શંકર જોશી અને ફ્રેન્ડ્સ આને મેં સોલ્વ કરેલા છે એનામાં એના કારણે પહેલેથી મેં ટીક કરેલા છે ચાલો કલાત્મક રીતે સાદી સરળવાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારના ગઝલ ગઝલકાર મરીઝનું નામ જણાવો એટલે કે જે ગઝલકાર મરીઝ છે એનું સાચું નામ શું છે તો છે અબ્બાસ અબ્દુલ અલી વાસી શું છે અબ્બાસ અબ્દુલ અલી વાસી લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માકનની કૃતિનું નામ શું છે તો મોહમ્મદ માકનની કૃતિના નામ છે કેલિડોસ્કોપ શું છે કેલિડોસ્કોપ છે કલકત્તામાં શેઠ જીવનલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમ ભરિયાદ સર્જક તરીકે નામ મેળવી છે એટલે કે જી કલકત્તાની અંદર શેઠ જીવનલાલની પેઢીમાં નોકરી કોણે કરી હતી તો ઝવેરચંદ મેઘાણીએ કોણે કરી હતી ડી જવાબ ઝવેરચંદ મેઘાણીએ કરી હતી નીચે જળાણું કૃ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી તો એ આપણે વાંચી લેવાય કે જો આ જેમાં સી જવા આવશે કે જયંતિ દલાલની કૃતિ નિયતિ નથી બાકી ત્રણ આપણે યાદ રાખવાની હોય છે તો જુજવા છે મુક્કમ કરોતી છે અને ઉતરા છે એ જયંતિ દલાલની કૃતિઓ છે એ આપણે યાદ રાખવાની સુવિખ્યાત કવિતા કુચી આપો બાઈજી એ પંક્તિના રચિતાનું નામ શું છે તો કુચી આપો બાઈજી એ પંક્તિ કોની છે તો વિનોદ જોશીની છે ફ્રેન્ડ્સ અમેરે સુકુરૂનું પૂમડુ અમે અંતરંગીલા સરદાર પંક્તિના સર્જકનું નામ એટલે કે અમેરે સુકુરૂનું પૂમડુ આ કોની પંક્તિ છે તો છે મકરન દવેની સવાઈ ગુજરાતી કાકા સાહેબ કલેકનનું જન્મસ્થળ જણાવો તો ફ્રેન્ડ જો કાકા સાહેબ કાલેકરનું ઉપનામ શું છે સવાઈ ગુજરાતી એ ઉપનામ કોની આપ્યું તું કાકા સાહેબ કાલેકરને એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને ફ્રેન્ડ્સ કહેવાનું છે ફ્રેન્ડ્સ તો ચાલો આ પ્રશ્ન પર જોઈએ સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેકરનું જન્મસ્થળ જણાવો તો છે સતારા શું છે સતારા છે જોડકા યોગ્ય રીતે જોડો તો જો આમાં જવાબ આવશે ડી એટલે કે બકુલ ત્રિપાઠી એની સામે શું આવશે ઠોઠ નિશાળીઓ ગુલાબદાસ બ્રોકોર એની સામે આવશે કથક રાજેશ વ્યાસ એની અમે આવશે મિસ્કિન અને અર્દેસર ખબરદાર એની અમે આવશે અદલ યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો તો જો પ્રશ્નો ઉપરથી આપણે બે પ્રશ્ન યાદ રાખી શકીએ કેમ કે જો રમણલાલ દેસાઈ એ કેના માટે જાણીતા છે યુગમૂર્તિ વાર્તાકાર માટે તો એનું જન્મસ્થળ શું છે સિનોર શું છે સિનોર

તો અખાને કુણીએ ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથની અંદર કાંત કાંતદ્રષ્ટા કોણે કીધો છે તો અખાને કીધો છે ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી છે કુણીએ પ્રેમાનંદે કોણે લીધી છે જો પ્રેમાનંદે પ્રતિજ્ઞા લીધી હતી પાઘડી ન પહેરવાની શેખાખમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ જણાવો શું છે શેખાખમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ શું છે તો હોવાની હવેલી હવે આવે છે જે રેવન્યુ તલાટી બે હજાર સોળની અંદર એક્ઝામ લેવાની હતી એના ક્વેશ્ચન વિદ્યા વાચસ્પતિની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર સંપાદક અને ચરિત્ર લેખક કેકાશ શાસ્ત્રીનું પૂરું નામ તો કેકાશ શાસ્ત્રીનું પૂરું નામ શું છે તો કેશવરામ કેશવરામ કાશીરામ શાસ્ત્રી કીર્તિ દેવનો મુંજાલ સાથે મેળાપ આ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે તો કીર્તિદેવનો મુંજાલ સાથે મેળવ એ કેમાંથી લેવામાં આવેલું છે તો ગુજરાતના નાથમાંથી ગુજરાતી વિષયમાં પીએચડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા તેમાં આવશે રામ નારાયણ પાઠક શું આવશે રામનારાયણ પાઠક જે ગુજરાતી વિષયમાં પીએચડીના સૌ પ્રથમ માર્ગદર્શક હતા ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિનલોલ ફાર્બસ દ્વારા ગુજરાત વર્ણાકલો સોસાયટીની સ્થાપના કરવામાં આવેલી હતી અને આ કાર્યમાં તેમના કયા ગુરુનો સંપૂર્ણ સહયોગ સાંભળ્યો હતો એટલે કે જો એલેક્ઝાન્ડર ફાર્બસ અને એની કેની સ્થાપના કરી હતી ગુજરાત વર્ણાકલો સોસાયટીની અને એના સાથે કોણ હતું એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો જવાબ આવશે દલપત રામ અને એલેક્ઝાન્ડર ફાર્બસ સોસાયટીની સ્થાપના ક્યાં કરી હતી ફ્રેન્ડ્સ એ તમારે પ્રશ્ન બે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને કહેવાનો છે નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ શું છે તો નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ છે સંભવામી યુગે યુગે કેની છે બોરીસાગર કૃતિનું નામ એ છે સંભવામી યુગે યુગે નીચેના જોડકા જોડો તો એની અંદર આવશે ડી જવાબ જો જનનની જોડસખી નહીં જડેલ લોલ એની સામે કોણ આવશે બોટાદ કર કોણ આવશે બોટાદ કર આવશે હોમ કરીને પડો ફતે છે આગે એની અમે શું કોણ આવશે નર્મદ વાગે છે વાગે છે વૃંદાવનની મોરલી વાગે છે એની અમે આવશે મીરા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા તો એની અમે શું આવશે હરીન્દ્ર દવે જવાબ આવશે બી માનચતુર અને ધર્મલક્ષ્મી કઈ નવલકથાનો અંશ છે માનચતુર અને ધર્મલક્ષ્મી કઈ નવલકથાનો અંશ છે એ છે સરસ્વતી ચંદ્રનો કેનો છે સરસ્વતી ચંદ્રનો છે એમાંથી લેવામાં આવેલું છે માનચતુર અને ધર્મલક્ષ્મી ફ્રેન્ડ્સ વિડીયો તમને સારો લાગે છે ને તો પ્લીઝ વિડીયોને લાઈક કરો ફ્રેન્ડ્સ અને વિડીયો શેર જરૂર કરશો આથી બધા વિદ્યાર્થીઓને આ સારો વિડીયો અને સારી તૈયારી કરી શકે અને ફ્રેન્ડ્સ હજી સુધી તમે નવા ફ્રેન્ડ્સ છે આ ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળી જાય ઓટોમેટિકલી મોબાઈલમાં અને તમે ડાયરેક્ટ વિડીયો જોઈ શકો જો ચાલો ત્રેવીસમો ક્વેશ્ચન તાજેતરમાં ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ શું છે તો રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ છે પૂર્વરાગ શું છે પૂર્વરાગ ગુજરાતી ભાષામાં પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકો રસિકોમાં નવજાગૃતિ અને નવ ચેતનાનો સંચાર કરવા ગુજરાતી સાહિત્ય પરિષદ એની રચના કરવામાં આવેલી છે તો આ સંસ્થાન દ્વારા ક્યુ સામૂહિક પ્રકાશિત કરવામાં આવેલું છે આ તંચાર લીટીનો એક પ્રશ્ન છે બહુ ટૂંકમાં છે પૂછેલો છે એમાં ટૂંકમાં પૂછવામાં આવેલું છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ક્યુ સામૂહિક પ્રકાશિત કરવામાં આવેલ છે જો ગુજરાતી સાહિત્ય પરિષદ આવે તો પરિષદની સામે પરબ આવશે ગુજરાતી સાહિત્ય અકાદમી આવશે તો અકાદમી સામે આવશે શબ્દ સૃષ્ટિ તો આમાં શું છે પરિષદ તો શું જવાબ આવશે રાજ્ય નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે તે હેતુથી ગુજરાતી સૌ પ્રથમ શબ્દ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલો છે તો એ છે નર્મદ દ્વારા જોડકા જોડો તો સુરસિંહ તક્ષસિંહ ગોહિલ સોરી એનું આખું નામ છે સુરસિંહ ગોહિલ એની સામે શું આવશે તો આમાં જો જવાબ આવશે સી જવાબ સિંહની સામે શું આવશે કનૈલાલ મુનશી એની સામે આપે તપસ્વીની આવશે પછી આવશે સુરસિંહ ગોહિલ એની સામે શું આવશે તો સુરસિંહ ગોહિલ સામે આવશે કાશ્મીરનો પ્રવાસ આવશે પછી ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી સામે આવશે મહાપ્રસ્થાન અને લાસ્ટમાં રહ્યું કમા મુનશી સોરી કમા મુનશી નહીં નાનાલાલ દલપતરામ તો દલપતરામાં હમે આવશે મહા મેહરા મેહરામના મોતી મોહનને મહાદેવ આ ચરિત્રાખંડના લેખક કોણ છે એ છે નારાયણ દેસાઈ ટૂંકમાં વાંચું છું આજે કવિ નાનાલાલને ઉગ્યો પ્રફુલ્લ અમીર ચંદ્રરાજ કહીને પોતાના શબ્દોમાં ક્યાં કવિએ બિરદાવ્યા એટલે કે નાનાલાલને આ ઉપનામ કોને આપ્યું ઉગ્યો પ્રફુલ્લ અમીર વસણ એ આપ્યું છે મણિશંકર રત્નજી ભટ્ટે રંગતરંગ ભાગ એકથી છના લેખક કોણ એટલે કે જો રંગ તરંગ આપણે કેટલા ભાગ છે રંગતરંગના તો રંગ તરંગના એકથી છ ભાગ છે કુલ અને રંગ તરંગના લેખક કોણ તો જ્યોતિન્દ્ર દવે આ ક્વેશ્ચન પણ ટૂંકમાં વાંચું છું રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો ગુજરાત સાહિત્ય સભા દ્વારા તો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈએ છીએ ત્રીસ ક્વેશ્ચન જો મને સારો રિસ્પોન્સ મળશે તમે પૂરો વિડિયો જોજો જોશો જોયો છે તો હું આગળના આગળ પણ ગુજરાતી સાહિત્યના જે પાછળની એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલા છે સારા સારા અને પૂછાવાની શક્યતા છે એવા પ્રશ્નોના વિડીયો બનાવતો રહીશ તો પ્લીઝ મને સપોર્ટ કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને વિડીયો શેર કરો બસ તમારે ત્રણ કામ કરવાની જરૂર છે અને એક વિડીયો જોવાનું બસ ને તમારી તૈયારી સારી બનશે થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે આવી રીતના વિડીયો જોતા રહ્યો અને સારી તૈયારી કરતા રહ્યો